દ્વારકા પાસેના મોજબ દરિયા કિનારેથી ફરી બિનવારસી હાલતમાં 11 કરોડનું ચરસ ઝડપાયું છે, ત્યારે દ્વારકા પોલીસ માટે ડ્રગ્સ માફિયાઓ પડકાર ફેંકતા હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. દ્વારકા દરિયા કિનારો વિશાળ અરબી સમુદ્રથી ઘેરાયેલો છે. હરસદથી દ્વારકા, ઓખા, સલાયા બેટ, દ્વારકા આ તમામ વિસ્તાર દરિયા કિનારે આવેલ વિસ્તાર છે. ત્યારે હાલમાં દ્વારકા પાસેના મોજબ પાસે દરિયા કિનારેથી બિનવારસુ 21 કિલોગ્રામ ચરસ મળી આવતા સુરક્ષા એજન્સીઓ માટે ફરી દોડધામ શરૂ થઈ છે. દ્વારકા દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓ માટે આશીર્વાદરૂપ હોય તેવા માહોલ વચ્ચે સતત અહીં ડ્રગ્સ સહિત ચરસના જથ્થા ઝડપતા રહ્યા છે, ત્યારે દ્વારકાનો વિશાળ દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓ માટે મોકરું મેદાન સાબિત થઈ રહ્યું છે. જે રીતે બિનવારસી હાલતમાં નશાનો જથ્થો ઝડપાઈ રહ્યો છે તે પરથી ચોક્કસ કહી શકાય કે હાલમાં એક સપ્તાહમાં બીજી વખત બિનવારસી હાલતમાં કરોડોની કિંમતનો ચરસ ઝડપાયા બાદ સુરક્ષા એજન્સીઓ સહિત માટે આ પડકારરૂપ બાબત છે. દરિયામાં કોસ્ટગાર્ડ અને નેવી સહિતની સુરક્ષાને વિંધીને દરિયા કિનારે ચરસના જથ્થા પહોંચ્યા હતા હોય તો મતલબ સાફ છે કે એજન્સીઓના સઘન ચેકિંગના દાવાઓ વચ્ચે આવી રીતે દરિયા કિનારે બિનવારસુ ચરસ મળી આવવું સુરક્ષા એજન્સીઓને પડકાર ફેંકતો કિસ્સો છે. આ ચરસનો આટલો જથ્થો કિનારે કેમ પહોંચ્યો? કોણ મૂકી ગયું? કોણ છે આ સમગ્ર ઘટનાના માસ્ટર માઇન્ડ? કયા દેશથી આ ચરસનો જથ્થો છેઠ દ્વારકા સુધી પહોંચ્યો? દરિયાઈ માર્ગે આ જથ્થો જો કિનારા સુધી પહોંચ્યો હોય તો ચોક્કસ દરિયાઈ સુરક્ષા આગામી દિવસોમાં વધારવા પર ભાર મૂકવો જરૂરી છે. નશાના કારોબારના આ નેટવર્કમાં દ્વારકા ડ્રગ્સ માફિયાઓ માટે આસાન રસ્તો નથી બનતો જઈ રહ્યો ને એ પણ તપાસવા માટે દરિયાઈ માર્ગની સુરક્ષામાં વધારો કરવો હવે જરૂરી બન્યો છે. હાલ તો દ્વારકા પોલીસ અને એસઓજી સહિતની ટીમોએ દરિયાઈ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે. આખરે કરોડોની કિંમતનો ચરસનો જથ્થો અહીં કોણ મૂકી ગયું અને આ ચરસનો જથ્થો દ્વારકાના દરિયા કિનારેથી કોણ લઈ જવાનો હતો તે સહિતના પ્રશ્નોનો ઉકેલ માટે પોલીસ મથામણ કરી રહી છે. મોજપના દરિયાઈ કિનારા વિસ્તારમાંથી 21 કિલો ચરસનો 11 કરોડની કિંમતના ચરસનો જથ્થો ઝડપી પોલીસે હાલ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. દ્વારકા ડિવિઝનના દરિયા કિનારા વિસ્તારમાં ગયા અઠવાડિયે આશરે 32 કિલો જેવું ચરસનો ડ્રગ્સ મળેલું હતું, જે સંદર્ભે મીઠાપુર પોસ્ટે ના PSI અને જોશીનાઓ તપાસ કરી રહેલ છે, ગુનો દાખલ થયેલ છે એમાં. ત્યારબાદ ગઈ તારીખ 10/6ના રોજ મીઠાપુર દરિયા કિનારે એક સ્વતંત્ર ચરસનું પેકેટ મળેલું હતું, જેનું વજન 873 ગ્રામ હતું અને જેની કિંમત 43,60,000 રૂપિયા આશરે આંકી શકાય છે. ત્યારબાદ 11 તારીખના રોજ મોજબથી શિવરાજપુર વચ્ચેના દરિયા કિનારા પર 20 પેકેટ્સ અલગ ડ્રગ્સના મળી આવેલ છે, જે ચરસ હોવાનું સાબિત થયેલ છે. FSL દ્વારા તપાસ કર્યા બાદ ચરસ હોવાનું સાબિત થયેલ છે, જેનું વજન આશરે 22.75 કિલો છે અને એનું આંતરરાષ્ટ્રીય કિંમત 11,03,00,000 અને 75,000 જેવી છે. જે ગુનાની તપાસ ચાલુ છે એ સંદર્ભે આ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે, તેમજ દ્વારકા દરિયા કિનારે એક્ટિવ પેટ્રોલિંગ ચાલુ છે, સઘન પેટ્રોલિંગ ચાલુ છે. સ્થાનિક પોલીસ તેમજ SOGની ટીમ વિજિલન્ટલી ત્યાં ફૂડ પેટ્રોલિંગ પણ ચાલુ છે. માછીમારોને બધાને બ્રીફ કરેલા છે, બધાને ઇન્ફોર્મ કરેલા છે અને એડવાઇસ પણ કરેલા છે કે આવું કોઈ પણ વસ્તુ ધ્યાને આવે તો પોલીસની તાત્કાલિક ધ્યાન દોરવા માટે વિનંતી કરેલી છે બધાને. અને બસ અત્યારે યોગ્ય કાર્યવાહી કરીશું. આમાં બીજું કચ્છમાં બકરાનું અને પછી આપણે અહીંયા ધોરણમાં બકરાનું
દરિયાઈ વિસ્તાર આજુબાજુમાં જ છે, તો આ કનેક્શન બે એક જ હોઈ શકે? એ તપાસનો વિષય છે, અત્યારે હું એક્ઝેક્ટલી નહીં કહી શકું આપને. તપાસના અંતે જે ખુલશે હું આપને શ્યોર જણાવીશ બધાને. સર, મરીન પોલીસને ખાસ કરી અને કેસ શોધવા માટેના ટાર્ગેટ આપવામાં આવતા હોય છે, તો મરીન પોલીસને સંપૂર્ણ રીતે મરીન સિક્યુરિટીમાં લગાડવામાં આવે તો શું વધારે સફળતા ન મળી શકે? મરીન પોલીસ એ એમનું કામગીરી અલગ છે, એ પોતાનું કામગીરી પોતાના સ્તર પર કરતા જ હોય છે. અમે સ્થાનિક પોલીસ સ્થાનિક લેવલે કામગીરી કરતા હોઈએ છીએ. અમારી હદ વિસ્તારમાં આ વસ્તુ મળેલી છે એટલે અમે યોગ્ય ગુનો દાખલ કરીને યોગ્ય તપાસ અત્યારે ચાલુ છે. બિનવારસીમાં એવું હોય છે કે હજી અગાઉ પણ બીજા અન્ય જિલ્લાઓમાં દરિયાકાંઠે ડ્રગ્સ મળેલા છે, જેના તપાસમાં એવું ખુલવા પામેલ છે કે દરિયાકાંઠામાંથી કોઈએ ફેંકી દીધેલું હોય છે ડ્રગ્સ, જે તરતું કદાચ કિનારા પર આવી શકતું હોય છે. અને હજી આમાં તો તપાસના અંતે ખબર પડે કે કેવું છે શું છે. આ સેમ જ છે કે